સર્વે હરિભક્તોની જય સ્વામિનારાયણ ટોરડામાં ખુશાલ ભટ્ટ એટલે કે સદગુરુ ગોપાલનંદ સ્વામી અને કુબેર સોનીનું ઘર જોડે જોડે જ છે ખુશાલ ભટ્ટના ઘરની નવેની ભીત અને કુબેર સોનીના ઘરની ભીત એ બંને એક જ છે અને હાલ પણ પ્રસાદીના ઘરો મોજૂદ છે કુબેર સોનીની ત્રીજી પેઢીએ હાલ કૃષ્ણલાલ લીલાચંદ સોની છે તેમના કહેવા પ્રમાણે ખુશાલ ભટ્ટ ટોડલા ગામની નિશાઇમાં ભણાવતા હતા ત્યારે તેઓ છોકરા સાથે જંગલમાં છાણા ગયેલા એ વખતે રમતા રમતા કુબેર સોનીએ કાકરી નાખી તે ખુશાલ ભટ્ટના માથામાં વાગી તેથી તેમણે કુબેરને અનાયાસે શાપ આપેલું કે કુબેર તારું મોત અસુરને હાથે થશે પછી કુબેર સોની તો ઘણું કરગર્યો એટલે ખુશાલ ભટ્ટે કહ્યું કે શાપ તો હવે મિથ્યા નહીં થાય પણ તને અંતકાળે હું પોતે તેડવા આવીશ કુબેર સોની ગામમાં કાપડનો પણ ધંધો કરતા એક વખતે તેઓ શામળાજીથી કાપડ ખરીદી ઘેર ટોરડા આવતા હતા રસ્તે જ્યાં ભાગલીની નેર આવે છે ત્યાં તેમને લૂંટારાઓએ લૂંટ્યા અને કુબેર સ્વામી સોનીએ તેમને ઓળખ્યા અને કહ્યું કે ઓળખીતા થઈને અમને લૂંટો છું એટલે લૂંટારાઓએ તેમના પગમાં એક તીર માર્યું તેથી કુબેર ત્યાં જ મૃત્યુ પામ્યા ત્યારે ખુશાલ ભટ્ટ દર્શન દીધા અને અક્ષરધામમાં તેમને તેડી ગયા જ્યારે ભટ્ટ કુબેર સોનીને તેડવા ગયેલા ત્યારે પહાડા ગામના પહાડજી દરબારને ખુશાલજીના દર્શન થયા અને કહેલું કે અમારા મિત્ર કુબેર સોની ગુજરી ગયા છે તે અમે તેમને તેડવા જઈએ છીએ એ સમયે ટોયડાના જાગીરદારને સુરવીર એવા પહાડ સિંહ એમની વારે ચડેલા અને કુબેરની લાશ અચલેશ્વરના સ્મશાને લાવી એમના પરિવારે અગ્નિસંસ્કાર કરેલો જ્યાં કુબેર સોની મરણ પામ્યા ત્યાં હાલ મોટો પથ્થરનો ઢગલો છે એ જગ્યા ટોરડાથી શામળાજીના રસ્તે ચાર માઇલ એટલે કે આશરે છ કિલોમીટર ઉપર બે ડુંગરો અને ગીચ જંગલોની જાડી વચ્ચે આવેલી છે લોકોમાં એવી માન્યતા છે કે એ ઢગલામાં એક પથ્થર ગોપાલનંદ સ્વામીને સંભાળીને બોલી નાખીએ તો એકાતરીયો તાવ આવતો નથી અને આવતો હોય તો ઉતરી જાય છે આવી શ્રદ્ધા ભક્તોમાં હજુ પણ ઘણી પ્રચલિત છે જય સ્વામિનારાયણ